મા અને બાપ બંને કેમ સારી રીતે ઇન્ટરપ્રિટ કરી શકે ઇન્ટરફિયર નહીં જમતા હતા એટલે વિનાયક થોડું ઝડપથી જમે ઝડપથી કોળિયા ભરે ને એમને ઉતારી જાય એટલે મા એમ કીધું કે બેટા થોડુંક ધીમે ખાવ ધીમે ખા ચાવીને ખા ચાવીને ખા કે કેમ ચાવીને ખા તો કે ભગવાને બધાના ભાગનું એને આપ્યું જ હોય જો ભાઈની થાળીમાં એના ભાગનું છે તારા ભાગનું આમાં છે તું ચિંતા ન કર હવે તું જો જલ્દી ખાઈ જઈશ તો તારો ભાગ જલ્દી વપરાઈ જશે તારે બધાની ભેગું રહેવું છે ને તો ઘા તો ધીમે ધીમે ખા ધીમે ધીમે ખાઈશ તો તું ચાવીશ બહુ સારું બેટા એટલે બાપે પછી દોર પકડ્યો વાતચીતનો અને બાપે કહ્યું બેટા એવું છે ને તને ખબર છે રોટલી ચાવીએ તો કેવી લાગે તો મીઠી લાગે કેમ લાગે મીઠી મીઠી હોય છે તો કે ના તો મીઠી કેમ લાગે ખબર નહીં હજુ તું એક ટુકડો ભરીને અમુક જો જોતો શું થાય છે ખબર નથી પડતી તો કે વિજ્ઞાન એવું કે છે દોસ્ત કે તમે જેવી રોટલી વધુ ચાવો ને એટલે અંદરથી લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઝરે એ ઝરે એટલે રોટલી ભેગો ભળે ભળે એટલે રોટલીનો સ્વાદ બળ્યો થઈ જાય તો તારે એ સ્વાદ ઝડપથી ગુમાવી દેવો છે તો કે ના ના તો પછી ધીમે ખાને જો આ બંને જણાનો રોલ છે ધીસ ઇઝ કેળવણી કેળવણીનું મૂળ ઘર એ મારે સમજાવવું હોય તો આટલું કહીને વાત પૂરી થાય